નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 3 વિષય ગુજરાતી, એની અંદર પાઠ પહેલો વર્ણ અને વાચતા ના આવે એટલે આપણે શીખી ગયા છીએ. આજે આપણે શું ભણવાનું છે તો કે પાઠ બીજો કોટલા ટકે ટપ તે આપણે આજે ભણીશું. તો તમારા પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર 16 ઉપર જુઓ કોટલા ટકે ટપ તે કવિતા છે આપણે સમજીશું. એમાં શું છે તો કે બાળક
નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. નીચે તો ત્યાં બધા તૈયાર થયા અને પ્રકાશ થયો એટલે નીચે લોકોએ શું કીધું તો કે સૂર્યોદય એટલે સૂર્ય ઉગ્યો છે, પ્રકાશ થયો છે. દીવાની જ્યોત મોટી થાય એટલે કેટલાક વાદળો પીળા અને ફિક્કા થઈ જવા માંડ્યા. દીવાની જ્યોત કેવી થાય તો કે દીવાની જ્યોત મોટી થઈ અને જેમ જેમ દીવાની જ્યોત મોટી થતી જતી તેમ વાદળાનો કલર કેવો ફિક્કો થવા માંડ્યો. એટલે વાદળા છે એમણે ફરિયાદ કરી. શું ફરિયાદ કરી? મોટા એમને વાદળાએ ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળો ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો એમનો એકલાકો રાજ અહીં રાજ નહીં નથી. મોટા વાદળાએ કીધું કે બધા ભેગા થઈ જાઓ અને દીવાની જોડે કહી કે તારા એકલાનો રાજ અહીંયા કાંઈ છે નહીં. બધા છે એ બીજા બધા વાદળાઓ છે ભેગા થઈ ગયા. બધા વાદળા ભેગા થવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ સંતાઈને બેઠા. બધા વાદળા ભેગા થઈ ગયા અને કાળા વાદળાની એકદમ કાળું મોટું વાદળાનું મોટું પહાડ જેવું બની ગયું અને બધા ભેગા થઈ ગયા અને કાળા વાદળાની પાછળ જઈને બેસી ગયા. નીચેના લોકો કેવા લાગ્યા કે આકાશ ઘેરાયું છે. એકદમ કાળું કાળું વાતાવરણ થાય ત્યારે આપણે કહીએ છીએ ને કે આકાશ છે એ ઘેરાઈ ગયું છે, એટલે કે વરસાદ આવે એવું થઈ ગયું છે. ત્યારે ઉપર આવું થતું હતું ત્યારે નીચે આપણને એમ લાગતું હતું કે વરસાદ આવે છે એવું આકાશ ઘેરાઈ ગયું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પણ દીવો છે ને એનું તેજ આખે આખો વાદળાએ પહાડ જેવા બને એવા છતાં કાંઈ ઢંકાયું નહીં. પેલા અને પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યું. વાદળાથી ઢંકાણું નહીં એટલે કોને મદદે બોલાવ્યું તો કે પવન. પવનનું શું કામ છે તો કે પવનમાં એટલે દીવો છે કેવો થાય તો કે ઓલવાઈ જાય છે એટલે પવનને બોલાવ્યું. પવન તો એ જ ગમતું હતું. પવનને તો એ જ ગમતું હતું. શું તો કે સરસરા ઉડવું. એણે એનું કામ શરૂ કરી દીધું. પવન ફૂંકાવીને જોરજોરથી એનું કામ શરૂ કર્યું એટલે નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવી લાગે છે. નીચેથી લોકો કહેવા લાગ્યા વાવાઝોડું આવ્યું છે, વાવાઝોડું આવ્યું છે એવું બધા કહેવા લાગ્યા. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. હવે પવનની ગાડીમાં બેસી વાદળા છે એ દોડવા માંડ્યા. આમથી આમ દોડવા માંડ્યા. આકાશમાં ધૂળાધૂળી કડા પડી અને ધમાચકડી થઈ રહી. આકાશમાં ધૂળાધૂળી કડા પડી અને ધમાચકડી મચી જાય. ધોળા પીળા અને બીજા નાના વાદળાઓ મોટા વાદળો પોતાને સાથે પોતે લઈ લીધા. નાના નાના વાદળા હતા એ મોટા વાદળાએ એમની સાથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. બધા ભેગા થઈને આખો આકાશ કેવું થઈ ગયું કે કાળું કાળું થઈ ગયું. દીવો તો ક્યાંય જાય ક્યાંય ચાલે બધું. દીવો તો ક્યાંય વયું ગયો કઈ કઈ ખાણો નહીં. પોતાની જીભથી વાદળાની આંખો ચમકવા લાગી. આપણે પણ કોઈ પણ વસ્તુમાં જીભ હાસલ કરીએ ત્યારે આપણી આંખોમાં પણ એ પોતાની ચમક આવી જાય છે. એમ દીવાની સામે જીતી ગયા વાદળા એટલે બધા વાદળાની આંખો ચમકવા લાગી. અને નીચેના લોકોને કહેવા લાગે કે વીજળી ઝબુકવા માંડી. અને આપણે અહીંયા ધરતી પર શું કહેવા માંડ્યા? વાદળાની આંખો ઉપર ચમકતી હતી. આપણે શું કહેવા માંડ્યા? તો કે વીજળી થાય છે, કાય ઉપર વીજળી થાય છે એવું કહેવા માંડ્યા. એકબીજાની સામે આખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોર જોર થી હસવા લાગે. દીવો હારી ગયો એટલે એની સામે જીતના આનંદમાં વાદળાઓ દીવા સામે છે જોર જોર થી ખડખડાટ હસવા માંડ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા અને નીચેના લોકો કહેવા લાગે કે આકાશ ગાજવા માંડ્યું. વાદળાના હસવાના અવાજથી નીચેના લોકો એમ કહેવા માંડ્યા કે એકદમ આકાશ છે ગાજે છે. આકાશમાં વરસાદનો અવાજ પેલા અવાજ થાય છે વાદળા ગાજવા એવું કહેવા માંડ્યા. અને આ મોટી ચિંતના આનંદમાં વાદળા એટલો હસ્યા એટલો હસ્યા એટલો હસ્યા કે એમની આંખમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. આ મોટી જીત છે એની ખુશીમાં વાદળાઓ બહુ હસ્યા કે આંખમાંથી આંસુડાની ધારો વહેવા લાગી. જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે આપણા આંખમાંથી આંસુડા નીકળે અને બહુ ખુશ હોઈએ અને બહુ હસીએ ત્યારે પણ આંખમાંથી આંસુડા નીકળે છે જેમ વાદળાને નીકળ્યા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો છે. ધરતી પરના લોકો શું કહેવા માંડ્યા? ધરતી પરના લોકો કહેવા માંડ્યા કે વરસાદ વરસે છે જો વરસાદ આવી ગયો. પછી હરી વરસાદ પછી હરી ફરી ગમત કરી બધા વાદળો પોતપોતાની ઘરે ચાલ્યા ગયા. પછી તો ગમત કરી અને હરી ફરીને બધા વાદળો ક્યાં ગયા? તો પોતપોતાના ઘરે ગયા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા. ધરતી પરના લોકો છે કહેવા માંડ્યા. શું કહેવા માંડ્યા? વરસાદ હવે બંધ થઈ ગયો છે. તો કે વરસાદ છે હવે આવતો નથી, વરસાદ ચાલ્યો ગયો છે. ઉપર જયારે વાદળાઓ આવે છે ગમત કરતા હોય છે ત્યારે નીચે આપણને આવું બધું લાગે છે કે વાદળા ફેરાય છે, વાદળામાં વીજળી થાય છે, વાદળાના ગડગડાટ થાય છે અને અંતે વરસાદ આવે છે અને વરસાદ રહી જાય છે. આ હતી વાદળાને ગમત એવી નાની એવી વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્ય પુસ્તકની અંદર હવે પેજ નંબર 22 જુઓ. પેજ નંબર 22 માં એક ગીત છે. તે ગીત પણ વરસાદને લગતું છે. વરસાદ અને એના ફોરાને લગતું ગીત છે. તે આપણે જોશું. રિમઝિમ રિમઝિમ વરસી ફોરા
ધરતી પર તો આવ્યા છે રીમઝીમ રીમઝીમ જ્યારે વરસાદના ફોરા એટલે કે વરસાદના જૂના જૂના ટીપાને ફોરા કહેવામાં આવે છે અચાનક જ વાદળા ઘેરાય અને વરસાદ છે તૂટી પડે ત્યારે વરસાદના ટીપા જે પડે છે તેને ફોરા કહેવામાં આવે છે રીમઝીમ રીમઝીમ વરસે ફોરા ફોરા વરસાદ ધરતી પર તો આવ્યા છે ધરતી પર આવી ગયા છે કોણ્યા ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે ફોરાના પગમાં પગની અંદર ઝાંઝરી કોણે પહેરાવી છે એમ કે છે ઝાંઝરી એટલે એકદમ અચાનક વરસાદના ફોરા ટપ 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 તો દેવા વરસે ત્યારે આપણને ઝાંઝરીનો અવાજ થતો હોય એવો અવાજ છે એ સંભળાય છે ઘણી વાર તો એમ કેવા પૂછવામાં આવે છે કે ઝાંઝરી એને કોણે પહેરાવી થાય મને એમને દોડી દોડી આંગણે છે આવું આપણે જ્યારે વરસાદના ફોરા એટલે કે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે આપણને એમ થાય કે દોડી દોડીને આપણા ઘરના આંગણાની અંદર આપણે જઈ આવીએ અને ફોરા પાસે જઈ આવું સાવ ટપકલા એ ફોરાને ખોપામાં લઈ આવવું એટલે કે આપણે હાથમાં ખોપાની અંદર ફોરાને ભરી અને લઈ આવીએ એવું પણ આપણને થાય છે કોણ દેશથી આવે ફોરા કોણ દેશે જાશે છે એટલે કે કયા દેશમાંથી આ ફોરા આવે છે અને કયા દેશમાં જાશે એનું કંઈ નક્કી હોતું નથી ફોરા એટલે કે જીના જૂના વરસાદના ટીપા છે ફોરા કહેવામાં આવે છે એમાં ખબર નહીં પડે જળવળ જળવળ સૂરજ તેજે મરક મરક મરકાશે છે જ્યારે સૂર્યના આછા આછા ત્યારે કિરણો હોય અને ફોરા પડતા હોય ત્યારે કેવા લાગે મરક મરક મરકાશે એટલે કે ધીમે ધીમે હસતા હોય એવું આપણને લાગે છે કોણ તને મોકલતો ખોરા કોણ તને બોલાવે છે કે ઉપર આકાશમાંથી કોણ તને મોકલે છે કે ભગવાન મોકલે છે કોણ મોકલે છે તને અને કોણ તને બોલાવે છે કે ધરતી પર તને ખોરા કેમ કે છે કે કોણ તને બોલાવે છે ખોરા એવું કહેવામાં આવે છે અલગ મલક થી આવી પાછું અલગ મલક તું જાણે છે અલગ મલક એટલે ક્યાંય દરિયા કિનારાથી પાણી છે વાદળા ફરે અને ક્યાંય છે ક્યાં દેશની અંદર જાય ને તેમને વરસાવે છે એટલે કે અલગ મલક થી આવે પાછું અલગ મલકમાં તું હોય જાય છો વરસાદના ફોરાને એમ કે છે કાંતિ કડિયા છે એમને આ સરસ મજાની પાઠ બીજો કોટલા લટકે ટપ તેની અંદર આપણને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તમે આ શીખેને સમજી લીધું હશે હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 27 ઉપર જુઓ વાર્તા વાંચો નાની અમથી સરસ મજાની બે મિત્રોની વાર્તાની પેજ નંબર 27 ઉપર આપેલી છે તે પણ આપણે જોઈ લઈએ બે મિત્રો છે ઘણી વાર આપણે શું કરીએ તો ઘરે થી બેઠા હોઈએ ત્યારે આપણે રમત રમતા હોય એવી જ રીતે બે મિત્રો છે એ બેઠા બેઠા એક રમત રમે છે રમત અંદર શું કરે છે તો કે બે એક એક વાક્ય જોડીને વાર્તાઓ બનાવે છે એક મસ્ત મજાની વાર્તા એક બનાવે છે ત્યારે આપણે પણ આવી રમત રમી શકીએ અને સરસ મજાની વાર્તા બનાવી શકીએ બે મિત્રો છે સુજન અને પ્રદ્યોત બે મિત્રો છે અને બે વાર્તાઓ છે પોતાના વાક્યોથી વાર્તાને નિર્માણ કરે છે એટલે કે બનાવે છે કેવી વાર્તા વાંચો જોઈએ આપણે વાર્તા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 27 સુજન અને સુજન અને પ્રદ્યોત બે પાકા ભાઈબંધ ભાઈબંધ એટલે મિત્રો તમારી જમા જ્યારે પણ ભેગા થાય કંઈક નવું અવનવું કરે એટલે કે કંઈક નવી વસ્તુ કરે તમે કેમ મિત્રો મિત્રો બધા ભેગા થઈને કંઈક નવી પ્રવૃત્તિ કરો તેમ આજે અમે વાર્તા બનાવવાનું વિચાર્યું આજે બે જણાએ બે મિત્રોએ વિચાર્યું કે અમે વાર્તા એ બનાવીશું વાર્તામાં એક વાક્ય સૃજન બોલે ને એક પ્રદ્યોત બોલે બરાબર એક વાક્ય છે સૃજન બોલશે ને એક પ્રદ્યોત બોલશે વાક્ય બંને વાક્ય જોડવાથી એક રમત રમ્યા છે એવી વાર્તા બને રમત રમતા હોય એવી વાર્તા છે એ બને છે પહેલો વારો સૃજનનો આવ્યો સૃજન કહે એક મોટી નદી હતી સૃજને કીધું એક મોટી નદી હતી અને પ્રદ્યોતે કીધું કે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો એક વિશાળ વડલો પણ હતો સૂર્યને પાછું વાક્ય કીધું સૂર્ય કહે કે વડને તો વડવાયો હોય છે ને વડને શું હોય તો કે વડને વડવાયો હોય છે અને તેના હિંચકા ખાવાની મજા પડે એ વડવાયોની ઉપર બાળકો છે પીંગાય અને હિંચકા ખાય છે હિંચકા ખાવાની મજા આવે ત્યારે પ્રદ્યોતે કીધું અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી પછી પ્રદ્યોતે કીધું કે વડની ઉપર પક્ષીના માળા હતા અને પક્ષી માળામાં એક કાબર રહેતી હતી એક કાબર સૃજને કીધું આ કાબર પલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલા કાબરનું કામ શું તો કે કાબર પલબલાટ કરી અને આજુબાજુના ઝાડવા પરથી બીજી કાબર હોય એને ત્યાં બોલાવે ત્યારે પ્રદ્યોતે કીધું કે વડલાની નીચેના તળમાં એક વાતોડી વાટોડિયા કીડી પણ હતી એની બાજુના ઘરમાં મકોડો રહેતો હતો ત્યારે પ્રદ્યોતે કીધું કે જે વડ છે એની નીચેની મકોડ છે એની અંદર એક કીડી રહેતી હતી વાટોડી હતી એટલે કે બહુ વાતું કરતી હતી બાજુમાં એક મકોડો પણ રહેતો હતો સૂર્યને કીધું એ કીડી અને
દરવાજાથી બહાર નીકળીને કાબર બેન સાથે વાતો કરે. કાબર કહેવા તો નિયમિત કે કીડી વાતો કરે, મકોડો પણ ઘરમાંથી બહાર નીકળીને વાતો કરે. ત્યારે પ્રદ્યુમ્ને કીધું, કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે. કાબર શેની વાતો કરે? તો કે આકાશની વાતો કરે, આકાશ નામ છે તેમ છે. અને કીડી મકોડો શેની વાતો કરે? તો દરમાં આમ છે તેમ છે, એમ દરની વાતો કરે. સૃજને કીધું, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડ્યો. એક દિવસ કે એક વખત એવું બન્યું કે ચોમાસામાં બહુ વરસાદ પડ્યો, બહુ એટલે અતિ અતિ વરસાદ પડ્યો. આ નદીમાં તો બોલાયું, જે નદીની કાંઠે હતા ત્યાં તો બોલાઈ ગયું નદીની અંદર. ત્યારે પ્રદ્યુમ્ને કીધું, એટલું બધું પૂર આવ્યું કે બંનેના ઘરમાં પાણી ઘૂસી ગયું. એટલું બધું પૂર આવ્યું કે પીળી અને મકોડા બેના ઘરમાં પાણી ચડી ગયું. લસણ થાય તો કે ઘરની અંદર બે રહી શકે નહીં, નદીઓ છલકાવા લાગી. એવામાં ત્યાં સર સર કરતો મગર આવ્યો. એક નદીઓ એકદમ છલકાવા માંડી ત્યાં નદીમાં એક સર સર કરતો એક મગર આવી ગયો. એને કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ. મગરે બધા કેરી મકોડા બધા નાના નાના જીવ જંતુને કીધું કે ભાઈ તમે તણાઈ નહીં જાઓ, મરી નહીં જાઓ, કઈ ફિકર કરો નહીં કે હું તમને બચાવવા આવ્યો છું. મારી પીઠ ઉપર બધાએ બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ, આપણે કોઈ ઊંચા પહાડ ઉપર કે જ્યાં પાણી ન હોય નહીં કે ત્યાં તમને હું મૂકી જાઉં. ત્યારે પ્રદ્યુમ્ને કીધું, પછી તો પ્રદ્યુમ્ને વાક્ય કીધું કે પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાને બોલાવી કે બીજા દરમાં બીજા રાખપાઈ બેઠા હતા બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ ને આશ્ચર્ય પામે. કૌતુક એટલે એટલા બધા મગર છે, એટલા બધા જીવજંતુને પીઠ ઉપર બેસાડી નીકળે એટલે અજીત લાગે ગામ લોકોનો. એટલે એને જોતા રહ્યા. આવું દ્રશ્ય આજ કહીને આપણે ક્યારેય નહોતું જોયું. ગામ લોકોએ આવું દ્રશ્ય આજ પહેલા આપણે ક્યારેય જોયું ન હતું. સૃજન કહે, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુને તો મજા પડી. જે મજા પડી કે ના પૂછો વાત. અને મગરની પીઠ ઉપર કીડી મકોડો બધાએ જયારે સવારી કરી એમાં એને મજા પડી. એની વાત પણ પૂછાય નહીં, એની સરસ રીતે એમને મજા પડી. તો વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે બીજો પાઠ છે પોટલાટમ પેટમ, તેમની અંદર પોટલાટમ પેટમ વાદળાની કમ્મન ગીત અને વાર્તા વાંચો, એ સરસ રીતે સમજી લીધા છે. ખરે રહો સુરક્ષિત.